અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકારની નિષ્ફળતાઓ સામે તેમજ સામાન્ય પ્રજાજનોની વેદનાને વાચાપવા માટે ધરણાધરી જન વેદના આંદોલનની રેલી યોજી હતી. ગુજરાત પ્રદેશ સમિતિના આદેશ અનુસાર કેન્દ્રની તેમજ ગુજરાત સરકારની નિષ્ફળતાઓ જેવી કે બેરોજગારી, જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુઓ પર ભાવ વધારો, બેન્કિંગ અવ્યવસ્થા, ખેડૂતો સાથે અન્યાય, ભ્રષ્ટાચાર, આર્થિક મંદી જેવી સમસ્યાઓ સામે વિરોધ પ્રદર્શન કરવા મોડાસામાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા ધર્યા હતા અને જનવેદના આંદોલન રેલી યોજાઈ હતી. આ રેલી મોડાસાના 4 રસ્તાથી માર્કેટ યાર્ડ સુધી યોજીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ રેલીમાં જનવેદના આંદોલનના નિરીક્ષક અને ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમારે માર્ગદર્શન આપ્યું હતું. જનવેદના આંદોલન રેલીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ, ઇકબાલભાઈ મોડાસા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ અને અનિલભાઈ જોશિયારા તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ખાસ જોડાયા હતા. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી તરફથી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી જે રીતે ખેડૂતોનો મુદ્દો છે, યુવાનોના રોજગારીના મુદ્દા છે, મોંઘવારીના મુદ્દા છે, નોટબંધીના લીધે વેપારીઓ જે પીસાઈ રહ્યા છે, આવા અનેક મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે, કાર્યક્રમના ભાગરૂપે આજે મોડાસામાં પણ આ કાર્યક્રમ છે. ભારતીય જનતા પાર્ટીની જે સરકાર, જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર, આ બંને સરકારો ખેડૂતોને જ્યારે વરસાદ નહોતો પડતો ત્યારે પાક વીમો આપવામાં ત્યારે પણ નિષ્ફળ ગયેલી છે. આજે પુષ્કળ વરસાદ પડ્યો છે, ખેડૂતો આજે બેહાલ છે, ત્યારે અતિવૃષ્ટિ થઈ હોવા છતાં પણ આજે પણ ખેડૂતોની સાથે સરકાર ઊભી રહેતી નથી. છેલ્લા 6 વર્ષથી કેન્દ્રમાં સરકાર ને 22 વર્ષથી ગુજરાતમાં સરકાર, જે સરકાર યુવાનોને રોજગારી નથી આપી શકતી અને રોજગારીમાં છેલ્લા 6 વર્ષમાં કેન્દ્ર સરકારમાં ભાજપની સરકાર આવ્યા પછી યુવાનો વધારે પડતા બેરોજગાર બન્યા છે. આ સરકાર, બહેરી બોરી બોબડી સરકારને, આંધળી સરકારને જગાડવા માટે કોંગ્રેસ પાર્ટી આજનો કાર્યક્રમ આપેલો છે.